પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના અગાર ગામમાં કુવારિકા માતાજીના પરંપરાગત લોકમેળામાં દર્શનાર્થી હજારોની મેદી ઉમટી પડતા ભારે ભીડ જામી હતી. પાટણ શહેર નજીક અગાર ગામમાં ગતરોજ રવિવારે કુવારિકા મૈયાના લોકોત્સવની રંગત જામી હતી. ગામના પટેલ મહોલ્લામાંથી સવારે મેલડા જોડી કુવારિકા માતાજીની વાતે ગાતે રથયાત્રા કાઢવામાં આવી. અગાર ગામમાં કુવારિકા માતાજીની મંદિરમાં આરતી ઉતારીને મૈયાની મૂર્તિને રથમાં બિરાજમાન કરાઈ હતી, કે જ્યાં હજારોની જનમેદનીએ માતાજીના દર્શનનો લાભ લીધો. અમદાવાદ, સુરત, મુંબઈ તેમજ પાટણ અને આજુબાજુના શ્રદ્ધાળુઓ કુવારિકા માતાજીના દર્શનાર્થે અને રથયાત્રા નિહાળવા ઉમટ્યા હતા. પ્રાચીન મંદિરથી નીકળેલી રથયાત્રામાં દર્શનાર્થીઓએ અબીલ ગુલાલ ચોખા અને ફૂલોની વર્ષા કરી માતાજીના વધામણા કર્યા હતા. તો ગામમાં રથયાત્રા ફરી તળાવ કિનારે આવેલા પાળેશ્વર મહાદેવ મંદિરે પહોંચી હતી, જ્યાં કુવારિકા મૈયા રાતવાસો કર્યો હતો. જે બાદ આજરોજ એટલે કે સોમવારે માતાજીનું પુનઃનિજ મંદિરે સ્થાપન કરાયું હતું. આ કાર્યક્રમને લઈ ગામમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. ગતરોજ રવિવારથી શરૂ થયેલ આ બે દિવસીય મેળામાં રવિવારે મોટી સંખ્યામાં લોકોએ માતાજીના દર્શનનો લાભ લીધો હતો. તો પુત્ર જન્મની બાધા આખડીમાં માનતા પૂરી કરવા મહિલાઓ ગામના ગોદરેથી બે હાથ રૂમાલથી બાંધી તેમાં શ્રીફળ મૂકીને કુવારિકા માતાજીના મંદિરે પહોંચી હતી, જ્યાં માતાજીને શીશ નવાવીને શ્રીફળ વધેરી શ્રદ્ધાપૂર્વક બાધા પૂર્ણ કરી હતી. કેટલીક મહિલાઓ માથે સળગતી સગડી મૂકીને માતાજીના મંદિરે પહોંચી દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ત્યારે મેળામાં અવનવી ચકડોળ ચકરડી રાઇડ્સ ગોઠવતા બાળકોએ પણ મજા માણી હતી. ખાણીપીણીના સ્ટોલ ધમધમતા હતા, તો મોતના કુવા આસપાસ રણ નિહાળવા શોખીનો ઉમટ્યા હતા. અત્રે માર્ગમાં દર્શનાર્થીઓ માટે ઠેર ઠેર પાણીના સ્ટોલ પણ કરાયા હતા. દીપક સત્વારા સાથે CN24 ન્યૂઝ પાટણ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.